નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો ઇન્સ્પાયર કોચિંગ ક્લાસીસમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આજે આપણે એકમ કસોટી કે જે ઓગસ્ટ માસમાં લેવાની છે તેમાં ધોરણ ત્રણ પર્યાવરણ વિષય છે તેનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો અહીં પ્રશ્ન નંબર એક આપેલું છે નીચે આપેલી ખાલી જગ્યા પૂરો તેમાં પહેલો સવાલ છે હાથી ખાલી જગ્યા વરે પાણી પીએ છે તો તેનો જવાબ આવશે સૂંઢ વડે પછી બીજો સવાલ છે પાણી વિના આપણું ખાલી જગ્યા શક્ય નથી તો પાણી વિના આપણું જીવન શક્ય નથી પછી ત્રીજો સવાલ છે નાતાલમાં ખાલી જગ્યા વડે ઘરને શણગારવામાં આવે છે તો તેનો જવાબ આવશે નાતાલમાં ક્રિસમસ ટ્રી વડે ઘરને શણગારવામાં આવે છે પછી ચોથો સવાલ તુલસી બારમાસી આંબો બાવળ વગેરે વનસ્પતિને ખાલી જગ્યા કહેવાય તો આ બધા છોડ પ્રકારની વનસ્પતિ છે માટે જવાબમાં આવશે છોડ પાંચમું પાણીનું સૌથી મોટું પ્રાપ્તિ સ્થાન ખાલી જગ્યા છે તો પાણીનું ટ્યુટર એપ્લિકેશન ભારતની સૌથી સારી એપ્લિકેશન કે જેમાં તમે ચાર રૂપિયા ખર્ચ કરીને મહિને વીસ હજાર રૂપિયા કમાઈ શકો છો ફિલો એપ્લિકેશનમાં તમે દર કલાકે ધોરણ આઠથી બારના દસથી વધુ વિદ્યાર્થીઓને જોઈન કરીને ભણાવી શકો છો આ ઉપરાંત ફિલો એપ્લિકેશનમાં ઘણી બધી સુવિધાઓ આપે છે જેમ કે વિદ્યાર્થીઓને ગમે ત્યારે ગમે ત્યાંથી શીખવી શકો છો તમે તમારા ફેવરિટ વિષયને ભણાવી શકો છો માત્ર બે જ વિષય તમને આવડતા હોય તો પણ તમે ફિલો એપ્લિકેશનમાં જોઈન થઈ શકો છો તમે વિદ્યાર્થીઓને ડાઉટ્સ કન્સેપ્ટ પરીક્ષાની તૈયારી અને હોમવર્કમાં મદદ કરી શકો છો ઇન્ડિયાના વિદ્યાર્થીઓ મેળવવાનું સૌથી મોટું પ્લેટફોર્મ એટલે ફિલુ એપ્લિકેશન આ એપ્લિકેશનમાં જોઈન થવા માટે તમારે પ્લે સ્ટોર પરથી તમારે ફિલો ટ્યુટર એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે ત્યારબાદ તમારે તેમાં મોબાઈલ નંબર નાખવાનો છે મોબાઈલ નંબર નાખ્યો એટલે ઓટીપી આવશે ઓટીપી નાખી દીધા બાદ તમારે તમારું નામ અને ફોટો નાખીને લોગ ઇન કરવાનું આવશે ત્યારબાદ તમારું જે પાન કાર્ડ છે તે તે તમારે સિલેક્ટ કરવાનું આવશે તમે કયા કયા સબ્જેક્ટની અંદર કયા માધ્યમની અંદર કયા ધોરણમાં તમે ભણાવો છો તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે હવે તમારે લોગ કરી લેવાનું રહેશે ત્યારબાદ તમે ફિલો એપ્લિકેશનની અંદર દરરોજના ચાર રૂપિયા ખર્ચ કરીને મિત્રો તમે મહિને વીસ હજાર રૂપિયા કમાઈ શકો છો અને ઇન્ડિયાની સૌથી મોટા ભાગના વિદ્યાર્થીઓ સુધી તમે કનેક્ટ થઈ શકો છો તો મિત્રો લિંક તમને વિદ્યાર્થીઓને આપેલી છે તો અત્યારે જ ડાઉનલોડ કરો એપ્લિકેશન સૌથી મોટું પ્રાપ્તિ સ્થાન આવે વરસાદ આગળ જોઈએ પ્રશ્ન નંબર બે નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો તેમાં પહેલું છે ઝરનું એટલે શું તો ઝરનું એટલે કે ડુંગરાળ કે પહાડવાળા વિસ્તારોમાં ખડકમાં સંગ્રહાયેલા પાણીને ક્યાંક નીકળવા જગ્યા મળે તો તે ત્યાંથી વહેવા માંડે છે જેનું નામ ચરણું છે પછી બીજો સવાલ છે વનસ્પતિના ભાગોના નામ લખો તો વનસ્પતિના ભાગોના નામ તેમાં પહેલું આવશે મૂળ પછી પ્રકાંડ ત્રીજું પર્ણ ચોથું ફૂલ અને પાંચમું છે ફળ એટલે કે વનસ્પતિના કુલ પાંચ ભાગો છે તેના નામ અહીં લખેલા છે પછી ત્રીજો સવાલ માણસને જીવવા માટે શાની જરૂર પડે છે તો તેનો જવાબ આવશે માણસને જીવવા માટે હવા પાણી અને ખોરાકની જરૂર પડે છે તે ઉપરાંત કપડાં મકાન અને બીજી અનેક વસ્તુઓની પણ જરૂરિયાત પડે છે આગળ ચોથો સવાલ છે કયા પ્રાણીઓ સરકીને ચાલે તો તેનો જવાબ આવશે સાપ અજગર અને અળસ્યું જેવા પ્રાણીઓ સરકીને ચાલે છે પછી આગળનો સવાલ જોઈએ પાણીના સ્ત્રોત એટલે શું પાણીના સ્ત્રોત એટલે કે પાણી આપણને જ્યાંથી પ્રાપ્ત થાય છે તેને પાણીના સ્ત્રોતો કહેવાય પછી પ્રશ્ન નંબર ત્રણ વૃક્ષ છોડ અને વેલમાં વર્ગીકરણ કરો તો અહીં સરસ મજાના વિકલ્પમાં આપણને આપેલા છે તેને આપણે વૃક્ષ છોડ અને વેલમાં વર્ગીકરણ કરવાનું છે તો વૃક્ષમાં કયા કયા આવશે તો કે વૃક્ષમાં પીપળો અને વડ આવશે ત્યારબાદ છોડમાં આવશે ગુલાબ અને તુલસી અને વેલામાં આવશે બોગન વેલ અને દૂધી આગળ જોઈએ માગ્યા મુજબ જવાબ લખો માથે સિંગડા હોય તેવા પ્રાણીઓના નામ લખવાના છે તો માથે સિંગડા હોય તેવા ગાય ભેંસ અને બળદ પ્રાણીઓ છે પછી ઉડી શકે તેવા પક્ષીઓ તો કે ચકલી કાગડો અને કબૂતર પછી આગળ જોઈએ જોડકું જોડવાનું છે પગથિયાવાળો કૂવાને શું કહેવાય તો કે પગથિયાવાળા કૂવાને વાવ કહેવાય પછી બીજું ગરોળી તો કે તે કેવું છે આળસું છે પછી આગળ ત્રીજું દ્રાક્ષ દ્રાક્ષ ક્યાં ઉગે તો કે વેલા ઉપર ઉગે પછી કબૂતર કબૂતર ચણ ચણે અને કૂદાકૂદ કૂદકા મારીને ચાલનાર પ્રાણી છે દેડકો આગળ જોઈએ વિકલ્પો નીચેનામાંથી કયું પ્રાણી તમારી મરજીથી તમારા ઘરમાં રહે છે તો તેનો જવાબ આવશે કૂતરો પછી બીજો સવાલ છે નીચેનામાંથી સૌથી વધુ શુદ્ધ પાણી કયું છે તો તેનો જવાબ આવશે વરસાદનું પાણી પછી ત્રીજો ઉધયના રહેઠાણને શું કહેવાય તો તેનો જવાબ આવશે રાફડો પછી ચોથો સવાલ બાળકોએ બગીચામાં કઈ કઈ રમતો રમી તો તેનો જવાબ આવશે સાંતા કુકડી અને અંતાક્ષરી પછી પાંચમો સવાલ આપણે માટલામાંથી પાણી શાના વડે લેવું જોઈએ તો તેનો જવાબ આવશે ડોયા વડે વિદ્યાર્થી મિત્રો આ વિડિયો જોવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર અને આ વિડિયોમાંથી તમને તમારા એકમ કસોટીના ઘણા બધા પ્રશ્નોના જવાબ મળી રહેશે